કોઈ ભી એવો નથી કે આમ ભૂલી શકાય. આજે આપણને પહેલી વાર મળ્યું છે, કિશોર મળ્યું, શુભાન, મીરા, ખુશાલી, ગૌતમ, પાર્થ, બધા એક થી એમ કહેવાય ને ભાઈઓ, બધા બધી ભાવનાઓ પૂરી કરી દીધી છે. આપણે એમ કહેવાય ને કે આપણા ઘરના કોઈ હોય ભાઈ બેન, એના કરતા વધારે તો અહીંયા ગમે છે. ભાઈ બે કંઈક પિતાના છે, એક ભાઈના છે, બધી જ રીતે આપણને હેલ્પ કરી છે, એક સાચા મિત્રના છે. ક્યારે ન ભૂલી શકાય આ બધું. એક એક મોમેન્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ખીચાડી પણ છે, સાથે પણ રહી છે, નહીં તો મોટિવેટ પણ કરે છે. આપણા સારા માટે જ કરે છે, જે કરે છે ત્યારે જ ભૂલી શકે આ બધું. બીજું તો ભાવેશભાઈ ના સુધો નવર્સ થેન્ક યુ. મિંગલ નથી કરતો ત્યાં સુધી. આગળ થોડું કટ ઓફ ફેસ થોડું માફ કરી દીધું. કાલે પાણી કરાય છેલ્લા 7-8 હું 6th માં હતી એટલે લગભગ 10 કરતા વધારે વર્ષથી બીબી ને ઓળખી છે. એટલું ખબર છે કે જે કદાચ પપ્પાને કોઈ વસ્તુ જે ન કહેવાનું છે, ભાઈ, પપ્પા, ફ્રેન્ડ, એ ખબર છે. જે મોટાને સાથે શેર કરવાનું હોય કે જે ઘરે નહીં કહેવાય અહીંયા કહેવાય છે. શોર્ટ એન્ડ સિમ્પલ, બસ નહીં રહેતી તમારી સિગરેટ પ્લેસ આપણે બર્થડે મનાવ્યો હતો સાથે, અને હું એટલું જ કહીશ કે જે સુખમાં સાથે હોય એનું નામ છે ભાવેશભાઈ, પરંતુ જે દુઃખમાં સાથે હોય એનું નામ છે બીબી. એ સરસ એક કવિતા લખી છે, વાંચી. ચાલુ
ઘણું જીવો બીબી તમે ઘણું જીવો જેમનું તન મન અને ધન સમર્પિત છે માતૃભાષાને એવા વ્યક્તિત્વને એમજીએસ ટીમ કરે છે નમન એમજીએસ ટીમ કરે છે ઘણું જીવો બીબી તમે ઘણું જીવો નીકાળતી સ્કૂલો કરીને જાઓ જાઓ એ સ્કૂલો કહે છે આવો ભાવેશભાઈ આવો ઘણું જીવો બીબી તમે ઘણું જીવો કટુ છે પણ સત્ય છે કટુ છે પણ સત્ય છે આજકાલના જમાનામાં પોતાને પણ માને છે પારકા ને અહીં એમજીએસ ટીમ બનાવી પારકાને પણ માન્યા છે પોતાને ઘણું જીવો બીબી તમે ઘણું જીવો એમજીએસના યોદ્ધાને આપ્યા છે એવા સંસ્કાર એમજીએસના યોદ્ધાને આપ્યા છે એવા સંસ્કાર નથી કરતા તારું મારું અહીં સૌ બોલે છે અમારું અમારું ઘણું જીવો બીબી તમે ઘણું જીવો અને લાસ્ટની એક લાઈન હમણાં જ બોલી હતી સુખમાં જે સાથે હોય નામ છે એનું ભાવેશભાઈ સુખમાં જે સાથે હોય નામ છે એનું ભાવેશભાઈ દુઃખમાં જે સાથે હોય નામ છે એનું ઘણું જીવો બીબી તમે પોતાના માયના છે ઝઘડો થયો તો પણ અને એ વસ્તુ આપણને આઈડેન્ટિફાય કરી જાય છે કે સાચો મન કોને કહેવાય લડી ઝડીને પણ કટ ઓફ રહીને પણ માણસ જે એક હોય એને સાચો મન કહેવાય એવું નથી લાગતું કે હું ઘણા વર્ષ મને એમ લાગે છે કે હું ઘણા વર્ષથી છું એન્ડ અહીંયા યુ આર ગિવિંગ અસ ધેટ પ્લેટફોર્મ ઇન વિચ વી કેન ક્લેરિફાઈ ઓર વી કેન એક્સપ્લોર આર સ્કિલ્સ એઝ વેલ લાઈક વી ડેલી ડેસી કવર કરી તમે એવરી સિંગલ ટાઈમ કહો છો કે ટાઈમ મેનેજમેન્ટ મેનેજમેન્ટ ને અધર સ્કિલ્સ લાઈક લીડરશીપ એન્ડ ઓલ તમે આમ સામે એને મજબૂત કરો છો કે ડૂ લાઈક ડૂ યુ થિંક ટુ એક્સપ્લોર આર સેલ્ફ એઝ વેલ તમે પોતે એમજીએસને બી આગળ વધારો છો ને અમારે અમારી પર્સનાલિટી બી આગળ વધારો છો ને કમ્પિટિટિવલી આઈ વોઝ નોટ કન્ફિડન્ટ બટ નાવ આઈ એમ સેઇંગ સ્ટાર્ટિંગમાં તો ખબર નહીં કે હું કેમ આવ્યો હતો સ્કૂલ થઈ ગયું કે સંગઠન છે કઈક મને ખબર નહીં મતલબ કેવી રીતે આવ્યો પછી મતલબ બોન્ડિંગ ક્યાં મતલબ દિવસે દિવસે આવ્યું એમ ખબર પડી કે સંગઠન શું છે એમ એટલે સ્ટાર્ટિંગમાં તો કાંઈ જ નથી ખબર મુંબઈ ગુજરાતી સંગઠન શું છે મને તો એટલી ખબર હતી કે ક્લાસીસ લેવા આવે છે બસ ઇંગ્લિશ સ્પીકિંગ પણ ઘણું બધું શીખવા મળ્યું ઘણું બધું શીખડાયું ટાઈમ મેનેજમેન્ટ હું નથી શીખ્યો તો ટ્રાય કરીશ કે સંગઠન સંગઠન જ દીધી છે આજે જન્મદિવસ છે તો તમે જે કાર્યો કરો છો એ સતત રહેતા આગળ કાર્યો કરતા જો તમને પ્રગતિ મળતી રહે પરમિશન ગ્રાન્ટેડ શુભમ નેતા અમારા બધાનો ખાલી મારો ને મમ્મીનો નથી કે તો અમારા બધાનો સપોર્ટ તો છે અને મને ખબર છે કે તમે આગળ ઇન્ડિયાની બહાર પણ તમે આ લાંબા ગાળે લઈ જશો અને એવું તમે મજબૂત ટીમ બનાવીને પણ રહેશો અને બસ હસતા બી હસતા બધા બીજું કરો જ છો ઘણું બધું હતું બટ જયારે કઈ નથી શકતું
બટ એક ઇન્સિડન્ટ તમને કહીશું બધાને. એક્ઝામ બધા ના હા ત્યારે મારા પપ્પા પેપર ના જો આવે કે મમ્મી નો આવે, ભાવેશભાઈ પેલા બાજુમાં બેઠતા મારી, જેને હક મારા ટીચરને જઈને કહેવાનું કે તમે તમારી સાથે મારવો મારો બટ આને ભણાવો, એ ભાવેશભાઈ નો હક. મારા પપ્પા જેવી છે બટ ત્યારે જયારે પણ આ ઘરે આવું છું ને ક્યારે પણ મને નથી લાગ્યું કે હું બીજાના ઘરે છું. કેટલી પણ વસ્તુમાં મસ્તી કરી છે, કેટલા ખટ્ટા વસ્તુ કરી છે, કેટલી ખરાબ કરી છે, આઈ થિંક સો બધા કરતા બહુ જ ઘણી વસ્તુ મેં કરી છે. અને જે આ સંગઠન છે એ જે અમારા સ્કૂલની વીતી છે એવી કોઈ બીજા સ્કૂલમાં ના લીધે ને, એના માટે મારા સાક્ષાત નમન છે તમને. એ વસ્તુ તમે કરો છો અને અમારી સાથે જ છો માટે તમને મારી ભૂલ છે, તમને કોઈ પણ વસ્તુની મારાથી થઈ હોય તમને સોરી ફોર દેટ, બટ આઈ એમ સો હેપી કે આમ બી વિથ યુ એન્ડ આઈ એમ ઓલવેજ બી વિથ યુ. હવી છે, શુભાન છે, ઓલ આર જસ્ટ લાઈક માય ફેમિલી. થેન્ક યુ, આઈ એમ ગ્રેટફુલ ટુ હેવ યુ. ઓર કોના માથામાં ફેવિકોલ લગાડીશ. પહેલી વસ્તુ એ કે હું હોસ્ટેલમાં નવમાં ધોરણ છે, બધાને ખબર જ છે એટલે હું છોડ છોડ બધું બતાવી દઈશ. તો મારે એક ઇન્સિડન્સ કેવો છે જે બધા સ્કૂલે નહીં ખબર હોય. એસવીપીમાં અમારે વિજ્ઞાન મેળો હતો ત્યારે ભાવેશભાઈ એ વિજ્ઞાન મેળામાં આવ્યા હતા અને બધાએ ના ઓલા જે ફ્લોટ્સ હોય ને જે પણ કૃતિ બનાવી હોય એને બધાને ફોટા પાડ્યા. મારો ફોટો ન પાડ્યો એટલે ભાઈ મારે બોલું થયું કે મારો ફોટો કેમ ન પાડ્યો, આ માણસ છે પણ મળ્યું છે મારે. એટલે મેં કીધું ઠીક છે. પછી ધીમે ધીમે કહેવાય ને કે આપણે સ્પોકન ઇંગ્લિશના ક્લાસનું ખબર પડી કે વેકેશન આ નવમા ધોરણની વાત છે, આઈ થિંક દિવાળી પછીની વાત હતી. અને પછી દિવાળી પછી અમારું દસમાનું સ્ટાર્ટિંગ અને સ્પોકન ઇંગ્લિશના ક્લાસ ને વધુ હતું એમ તો ખબર પડી કે સિક્સમાં સ્પોકન ઇંગ્લિશ ક્લાસ ન આવે એટલે અમારા હોસ્ટેલમાંથી અમને કોઈ નામ ના કર્યું. બીજી એમાં ખાસ વસ્તુ એ કે મેં એ વિચારમાં આવ્યો હતો કે મારે ભાવેશભાઈને મળવું છે, કેમકે હોસ્ટેલવાળા માટે કમ્પલસરી નહોતું સ્પોકન ઇંગ્લિશમાં જવું, બધે મારે જવું જ છે. રાજુભાઈ પાસે હું થોડુંક આર્ગ્યુમેન્ટ કરીને હું આવ્યો હતો, હું આવ્યો હતો અને મળ્યો હતો ભાવેશભાઈ. પછી એ પોઈન્ટથી એ વસ્તુથી મારે અમુક એક્ઝામ માટે ફોર્મ પણ ભરવાના હતા. મેં આ જ જગ્યાએ જૂનું પીણી ગયું ત્યારે અમને ઘરે ફોર્મ ભરવા પણ આવતો એક બે વાર આવ્યો ત્યારે. પછી મારા રસ્તા પર પણ મળતા કે શું કઈ કેવું છે, જમવાનું શું છે. ઇવન હું હોસ્ટેલમાં પણ હોઉં જેમ આજે કેમ બીડું કે બધાને આપ્યું એટલા સ્પેશિયલી એક બીડું કોઈ હોસ્ટેલવાળું મળે તો મારા માટે ત્યાં મોકલાવતા. તો એક સારું એવું મુમેન્ટ મને લાગ્યું કે નહીં કંઈક છે એમ. પછી બીજી વસ્તુ એ આ તો થઈ ગયું પણ ધીમે ધીમે મારું ટેન્થ પૂર્ણ થયું, ઇલેવન ટ્વેલ્થ. પછી હું સંગઠનમાં ઘરે આવતો છું જે આપણે મિટિંગ્સ થતી બરાબર છે, ઘરે આવ્યો બધું જાણ્યું શું છે માતૃભાષા માટે છે અને મને ઇન્ટરેસ્ટ થયો કે નહીં મારે પણ માતૃભાષા માટે કંઈક કરવું છે તો હું આ ફિલ્ડમાં આગળ વધુ ભાવેશભાઈની સાથે. તો હું તમારે જોઈન્ટ થઈ ગયો, આ બધું થયું સંગઠન સાથે ભાવેશભાઈને હું મળ્યો એ. તો હવે પર્સનલી મારું ભાવેશભાઈ સાથે જે બોન્ડિંગ છે આજની તારીખમાં જે છે એ માઇન્ડ બ્લોઈંગ છે કે જે કોઈ પર્સન સાથે મારું નથી જે તમને કહીશું. ઇવન મારા ઘરના લોકો સાથે પણ નથી જે છે થેન્ક યુ કરું જે ભાવેશભાઈ સાથે મારું બોન્ડિંગ છે બરાબર છે. અને બીજી વસ્તુ મારી બેસ્ટ મુવમેન્ટ છે કે રાતના 1:30 વાગે અમે લોકો નક્કી કરીએ છીએ કે અમારે કાલે શ્રીનાથ જવું છે. બપોરના 1:30 વાગે અમે ટ્રાવેલ માટે નીકળી જઈએ કે નહીં અમારે શ્રીનાથ જવું છે, અમે જઈએ છીએ. મારી પહેલી જોબ જે કોટકમાં લઈ ગઈ એટલે મારી ઈચ્છા હતી કે કોટક મેં જોઈન કરું એની પહેલાં હું શ્રીનાથજી સીધી બાબાના દર્શન કરું અને એ ઈચ્છા ભાવેશભાઈ મારી પૂરી કરી જાય. થેન્ક યુ. આ બહુ મારા માટે બેસ્ટ બેસ્ટ મુવમેન્ટ છે અને અહીંયા મારે મુંબઈ અત્યારે લઈ આવવા માટે પણ જે કહેવાય ને માણસ જે લઈ આવ્યો હોય એ પણ ભાવેશભાઈ છે. બાકી હું મારો આ વખતે મુંબઈ આવવાનું કંઈ નથી હતું નહીં પણ મને અહીંયા પાછું જે પણ જગ્યાએ હું કામ કરું છું એ પણ ભાવેશભાઈ થતી જ છે. થેન્ક યુ. સાથે સાથે ફોટા પાડતો જાય છે ને બે લાઈન બોલવાની છે ના બધા બોલીએ નહી આગળ જતા નરેન્દ્ર મોદી નું જેમ નામ છે ને તમારું નામ એનાથી યાદ કરે છે એવી રીતે આને બધા વધારે યાદ કરે. નરેન્દ્ર મોદી રૂપ તો નથી તો તમારે પણ રૂપવાનું મેં